મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીનું સંચાલન કરતા આધેડનું ઓફિસમાં જ છરીના ઘા મારી હત્યા કરી રૂપિયા 4 લાખની લૂંટ ચલાવવાના પ્રકરણમાં 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસે કોઈ સફળતા ન મેળવતા ધારાસભ્ય સહિતના આગેવાનોની સંસ્થાઓ દ્વારા સાથે મળી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રેલી કાઢી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીનું સંચાલન કરતા આધેડનું ઓફિસમાં જ છરીના ઘા મારી હત્યા કરીને રૂપિયા 4 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં આજે 3 દિવસ વીતવા છતાં પોલીસને કોઈ સફળતા મળી નથી. આજે ધારાસભ્ય સહિતના આગેવાનો જુદી જુદી સંસ્થાઓ સાથે મળીને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રેલી કાઢીને રજૂઆત કરવામાં આવી હતી. મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે લક્ષ્મી સેલ્સ કોર્પોરેશન પેઢી ધરાવનાર વલ્લભભાઈ હિરાણીનું ગત મંગળવારે સાંજના સમયે કોઈક અજાણ્યા શખ્સોએ ઓફિસમાં આવીને હત્યા કરી રૂપિયા 4 લાખથી વધુની લૂંટ કરી ગયા હતા. આ બનાવથી મોરબી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને આજે 3 દિવસ વીતવા છતાં પણ પોલીસને તેમાં કોઈ સફળતા મળી નથી. તો આજે સાંજના સમયે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમુતિયા, કોંગ્રેસના આગેવાન આપાભાઈ કુંભારવાડિયા, મૃતકનો પુત્ર રવિ વિરાણી, લોહાણા સમાજ અને જુદા જુદા સંગઠનો શહેરના મુખ્ય માર્ગો પરથી બાઇક રેલી કાઢીને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ વડા એસ કે દવેને આરોપીઓને ઝડપીને પકડીવાના જ ઉગ્ર રજૂઆત કરી હતી અને જલ્દીથી આરોપીને પકડી લેવાની માંગ કરી હતી અને મોરબી પંથકમાં કથળેલી કાયદો વ્યવસ્થા સુધારવા માટે રજૂઆત કરી હતી. પોલીસે અને વહીવટીતંત્રે આ ઘટનાના જલ્દી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી.